तमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। जय श्री कृष्ण मित्रों, कुट प्रश्नो आपणे चलावता हता, आजे एमां ज आगळ वधीए। આજનો જે ફર્સ્ટ એક્ઝામ્પલ મારે જે લેવાનો છે એ છે તમારું ઉદાહરણ નંબર 19 બરાબર। તો ટેક્સ્ટ બુક ઓપન કરી નાખો। ઉદાહરણ નંબર 19 શું કહે છે? અનુ અને રાજની હાલની ઉંમરનો ગુણોત્તર 4:5 છે, બરાબર। આ પ્રકારના દાખલા આપણે આવી ગયા છે જેમવાળા, અનુ અને રાજ એની હાલની ઉંમરનો ગુણોત્તર તમને કીધો છે 4:5, બરાબર। તો આના આધારે હું આવું લખી શકું જો તો કે અનુની હાલની ઉંમર બરાબર છે 4x અને રાજની હાલની ઉંમર બરાબર છે 5x। ઓકે, પછી શું કીધું છે? 8 વર્ષ પછી, ચાલો 8 વર્ષ પછી, એટલે આપણે એમ વાત કરી કે 8 વર્ષ પછીની ઘટના લઈએ આપણે, તો 8 વર્ષ પછી અનુની ઉંમર કેટલી થશે? 4x + 8, બરાબર, 8 ઉમેરવા પડશે ને આપણે। ત્યારબાદ રાજની ઉંમર એ જ વખતે હશે 5x + 8। આ 8 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 5:6 થાય છે। કોની? આ 4x + 8/5x + 8, આ બીનો ગુણોત્તર લીધો, કેટલો થયો આપણને? 5:6, એટલે 5/6। આપણું સમીકરણ થઈ ગયું। હવે આપણે એને ક્રોસ ગુણાકાર દ્વારા સોલ્વ કરી રાખીએ એટલે વાત આપણી પતી જાય। આ 6 4x + 8, 5 5x + 8, આ થશે તમારા માટે 24x + 8 6 48, આ 25x + 40, 25x આ બાજુ લઈ લો, 24x - 25x = 40 - 48, 24માંથી 25 ગયા એટલે આ આવશે -x = -8, બંને બાજુ માઇનસ એટલે એક્સની કિંમત આવી ગઈ આપણી પાસે 8, બરાબર। આ એક્સની વેલ્યુ આવી છે ઉંમરની નહીં, આપણે ઉંમર જે છે એ અણુની ઉંમર આપણને શું કીધું છે? 4x છે, તો આ 4 × x = 8, તો 8 6 = 32, તો અણુની ઉંમર કેટલી થઈ ગઈ? 32 વર્ષ। એ જ રીતે રાજની ઉંમર આપણા માટે છે 5x, તો 5 × 8 = 8 5 = 40 વર્ષ, તો રાજની ઉંમર કેટલી થઈ ગઈ? 40 વર્ષ। ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ લેવો છે મારે સ્વાધ્યાય 2.6 છઠ્ઠો દાખલો અને 7મો દાખલો લઈએ આપણે। છઠ્ઠો દાખલો પણ આ જ રીતે છે, એમાં નામ ખાલી બદલાવ્યા છે એમ કહી શકીએ આપણે। ત્યાં એવું કીધું છે કે હરિ, બરાબર, હરિની ઉંમર અને બીજું નામ આપ્યું છે હેરી, હરિ ને હેરી, એક ગુજરાતી છે ને એક અમેરિકન છે, આ એની ઉંમરનો ગુણોત્તર 5:7 આપ્યો છે। તો હવે આના આધારે આપણે એવું કહી શકીએ કે હરિની ઉંમર કેટલી હશે? 5x અને હેરીની ઉંમર હશે 7x। 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર, ચાલો 4 વર્ષના વાણા વીતી ગયા, બરાબર, એ 4 વર્ષ પછી, તો હરિભાઈ 4 વર્ષ પછી કેટલા હશે? 5x + 4, હેરીભાઈ હશે 7x + 4। 4 વર્ષ પછી એમની ઉંમરનો ગુણોત્તર 3:4 છે, તો આમનો ગુણોત્તર લઈ લઈએ આપણે કે ભાઈ 5x + 4 7x + 4 = 3/4, 3:4 ક્રોસ ગુણાકાર કરી દઈએ। આ 5x + 4 = 3, 7x + 4 છૂટું પાડી દઈ, આ આવશે 20x + 16 = 21x + 12, 20x - 21x = 12 - 16,
आवशे माइनस एक्स बराबर माइनस चार, तो एक्स की किंमत कितनी आई गई अपना माटे चार। आ एक्स की वेल्यू आई, उमर नहीं आई, उमर माटे फरी पाछो आपणे लईए कि हरिभाई की उमर छे पांच एक्स, पांच गुणिया चार एटले आ थई जशे वीस वर्ष। हरि की उमर छे हाल की उमर, हेरीभाई की उमर छे सात एक्स बराबर, तो हेरीभाई में सात गुणिया चार बराबर के अठावीस वर्ष। क्लियर? एना पछी नो जे दाखलो छे बे पॉइंट छ नी अंदर सातमो दाखलो, आ खास जोजो, बहु सरस दाखलो छे। एक अपूर्णांक नो छेद अंश करता आठ वधारे छे, कोना करता वधारे छे? अंश करता। तो आपणे धारीए कि धारो के अंश आ एक्स छे, छेद छे ई अंश करता आठ वधारे छे, तो एक्स प्लस एट थी गयो अंशना। पछी कीधु छे कि जो तेना अंश में सत्तर उमेरवामां आवे, चलो हवे अंश में सत्तर उमेरो तो आ तमारा सत्तर उमेरो एटले आ थई जशे एक्स वत्ता सत्तर, अने छेदमांथी एक बाद करवामां आवे, चलो आ छेद छे एमांथी एक बाद कर दियो तो एक्स वत्ता आठ छेद छे ओछा एक, आ थई गयो एक्स वत्ता सात। तो नवो अपूर्णांक त्रण द्वितीयांश थाय। अपूर्णांक कई रीते लखाय? तो अपूर्णांक में आपणे अंश ऊपर राखीए छेद नीचे राखीए बराबर, तो ये केटलो छे? त्रणना छेदमां बे, समीकरण थई गयुं। हवे तो एकदम सीम्पल क्रॉस गुणाकार करो एटले टू एक्स प्लस सत्तर त्रण एक्स प्लस सेवन, आ टू एक्स प्लस थर्टी फोर थ्री एक्स प्लस ट्वेंटी वन, आ टू एक्स माइनस थ्री एक्स बराबर एकवीस माइनस चौत्रीस, आ रहेशे माइनस एक्स माइनस तेर एक्स बराबर तेर। आ एक्सनी वेल्यू आवी छे बराबर, एक्स एटले शू छे? अंश। तो छेद बराबर शू थी जासे? एक्स वत्ता आठ एटले तेर वत्ता आठ बराबर केटला थी गया? एकवीस। तो अपूर्णांक कयो थयो? अपूर्णांक एटले छे ऊपर एक्स, एक्स एटले छे तेर, छेदमां एक्स वत्ता आठ एटले एकवीस, आ आपणो अपूर्णांक थई गयो। क्लियर? नेक्स्ट एक्जाम्पल लीए आपणे। હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં 2.4 ની અંદર ત્રીજો દાખલો છે બરાબર। આ સમજાવતા પહેલાં મારે તમને એક થોડીક અલગ વસ્તુ સમજાવી છે બરાબર। આ બોક્સની અંદર આપણે સમજીએ શું કહેવું છે। બે અંકની સંખ્યા, દાખલા તરીકે આ કોઈ એક બે અંકની સંખ્યા છે બરાબર 72, આ બંને અંકની એક સ્થાન કિંમત હોય બરાબર, આને આપણે કહીએ છીએ કયો? એકમનો અંક। અને આ જે છે એ શું છે આપણા માટે? દશકનો અંક। આપણે જનરલી એવું કહીએ કે દશકના અંકની સ્થાન કિંમત 10 થાય, એકમના અંકની સ્થાન કિંમત 1 થાય। આ સંખ્યા કઈ રીતે બને ખરેખર? જો નાના ધોરણને યાદ કરો તો તમારા માટે આવું છે, આ 70 વત્તા 2 બરાબર એકમનો અંક છે અને આ 70 છે। આ 70 એટલે શું છે? તો કે 10 × 7 વત્તા 2 છે। શું કામ ભાઈ 7 ને 10 વડે ગુણ્યા આપણે? કારણ કે 7 છે એની સ્થાનની કિંમત કઈ છે? દશકની છે। એટલે કોઈ પણ બે અંકની સંખ્યા હોય બરાબર, કે બે અંકની સંખ્યા કોઈ પણ પ્રકારની હોય તો એ કેવી રીતે લખાય? 10 × દશકનો અંક વત્તા એકમનો અંક। સપોઝ હું એમ કહું કે 89 છે તો એને કેમ લખાય? 10 × 8 વત્તા 9 95, 10 × 9 વત્તા 5 15, 10 × 1 વત્તા 5 28, 10 × 2 વત્તા 8 સમજાણું। એટલે આ સ્થાન કિંમત આધારિત વાત છે, કારણ કે હવેનો જે દાખલો છે આપણે એ પ્રકારનો છે એટલે સમજવો જરૂરી છે। બહુ મસ્ત મજાનો દાખલો સાંભળજો।
બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. હવે આ એક કેવી વસ્તુ છે કે ધારો કે એકમનો અંક આ x છે, દશકનો અંક કેટલો થવો જોઈએ, બેયનો સરવાળો કેટલો આપ્યો છે, 9 આપ્યો છે. 9 આપ્યો છે એનો મતલબ શું છે કે એકમનો અંક વત્તા દશકનો અંક બરાબર કેટલા કીધા છે, 9. એકમનો અંક છે x વત્તા દશકનો અંક બરાબર 9, તો દશકનો અંક બરાબર શું થાય, 9 ઓછા x. તો આ દશકનો અંક આપણા માટે આવ્યો 9 ઓછા એક્સ. હું તમને આ સિમ્પલ વસ્તુ સમજાવું કે ભાઈ બે સંખ્યાનો સરવાળો 15 હોય, 1 5 છે તો બીજી કેટલી થાય, બે સંખ્યાનો સરવાળો 15 છે, 1 સંખ્યા 5 છે તો બીજી કેટલી, 10. શું કર્યું તમે, સરવાળામાંથી એક સંખ્યા બાદ કરી. આ બેયનો સરવાળો 9 છે, 1 એક્સ છે તો બીજી કેટલી થાય, તો કે સરવાળામાંથી સંખ્યા બાદ કરી. સંખ્યા કઈ રીતે થશે, તો કે બે અંકની જે સંખ્યા છે એ આવી રીતે થાય, 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. આ ફિક્સ સ્વરૂપ છે, કોઈ પણ દાખલા માટે બે અંકની સંખ્યા આવે તો આ જ સ્વરૂપ આવે. આ 10 દશકનો અંક આપણી માટે છે 9 ઓછા એક્સ વત્તા એકમનો અંક કયો છે, એક્સ. આપણે છૂટું પાડી દઈએ તો આ આવશે 90 માઇનસ 10 એક્સ વત્તા એક્સ. આ થઈ ગયું 90 માઇનસ 9 એક્સ. આ કઈ આવી છે, બે અંકની સંખ્યા, બરાબર. આ એક કામ આપણું પતાવ્યું. આપણે હવે આગળ વાંચીએ શું કહે છે. જો અંકોની અદલબદલ કરવામાં આવે, હવે સાંભળજો આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, કે અંકોની અદલ બદલ, તો એનો મતલબ હવે એકમનો અંક હોય એ દશકનો થઈ ગયો, તો અહીંયા એકમનો અંક છે એક્સ છે એ દશકનો થઈ ગયો, દશકનો અંક છે 9 માઇનસ એક્સ છે એ એકમનો થઈ ગયો અને દશકનો અંક થઈ ગયો એક્સ. આમ હોય ને આપણે 53 હોય એટલા બદલી કરો તો શું થઈ જાય, 35. એવી રીતે વાત થઈ. તો સંખ્યા કેવી થાય, તો સંખ્યાનું સ્વરૂપ છે 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. 10 દશકનો અંક કેટલો છે, એક્સ, વત્તા એકમનો અંક છે 9 ઓછા એક્સ. તો આ થઈ ગયું તમારા માટે 10 એક્સ વત્તા 9 ઓછા એક્સ, 9 એક્સ વત્તા 9. તો આ તમારા માટે અદલ બદલ કરો પછી જે સંખ્યા મળે એ સંખ્યા થઈ ગઈ, બરાબર. હવે નેક્સ્ટ આગળ વધીએ. શું કીધું, તો જો અદલા બદલી કરો તમે આવી રીતે, તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 27 વધારે હોય. કોણ વધારે હોય, નવી સંખ્યા. નવી સંખ્યા કેટલી છે, 9 એક્સ વત્તા 9. જૂની સંખ્યા છે 90 માઇનસ 9 એક્સ. નવી સંખ્યા જૂની સંખ્યા કરતાં વધારે છે. આ વધારે નથી, આ વધારે છે. નવી સંખ્યા વધારે છે. જે ઓછું હોય એમાં ઉમેરો, તો જૂની સંખ્યા ઓછી છે. કેટલી ઓછી છે, 27. 27 એમાં ઉમેરી દીધા, બરાબર. હવે આ 9 એક્સ આ બાજુ લાવો, તો આ 9 એક્સ વત્તા 9 એક્સ. આ 9 આ બાજુ લઈ લ્યો, તો આ તમારા માટે થશે 90 વત્તા 27 ઓછા 9. આ થઈ ગયું 18 એક્સ. 90 માં 18 ઉમેરો એટલે આ થઈ જશે તમારા માટે 108. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 108 છેદમાં 18. 18 6 108. એક્સ બરાબર કેટલા આવશે, 6. દશકનો અંક કેટલો થશે, તો દશકનો અંક છે 9 માઇનસ એક્સ. તો 9 માઇનસ 6 બરાબર 3 આવ્યો. આ શું આવ્યો, દશકનો અંક. તો સંખ્યા કેટલી થશે, સંખ્યાનું સ્વરૂપ શું છે આપણી પાસે, સંખ્યા છે 90 માઇનસ 9 એક્સ. આ 90 માઇનસ 9, 90 માઇનસ 27 કેટલા થાય, 63, બરાબર. તમને એમને પણ ખબર પડી જાય, એકમનો અંક 6 છે, દશકનો અંક 3 છે, 3 અને 6 એટલે કેટલા થાય, 36. બહુ અગત્યનો દાખલો છે, આવા દાખલા 10માં આવે છે. તમારા માટે થોડુંક નવું છે, થોડુંક અઘરું છે, શાંતિથી સમજો, બરાબર.
एना पछी चौथो क्वेश्चन छे एने पण आज रीतनुं काम छे। जो बे अंकनी संख्याना अंकों पैकी एक अंक बीजा अंक करता त्रण गणो छे। धारो के एकमनो अंक एक्स छे, हवे दशकनो अंक एना करता त्रण गणो छे, तो थ्री एक्स थई गयुं। આ એકચ્યુઅલી કેવું થશે ખબર છે, તમે નીચે એક્સ ઉપર થ્રી એક્સ લઈ આવો એટલે બે પ્રકારે સંખ્યા મળશે, એમાંથી કોઈ પણ એક સાચું રહે। હવે સંખ્યા કેવી થાય, તો કે સંખ્યાનું સ્વરૂપ આપણી પાસે ફાઇનલ છે, શું છે, દસ ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક। તો આ થઈ ગયું દસ, દશકનો અંક છે થ્રી એક્સ, એકમનો અંક છે એક્સ। આ ત્રીસ એક્સ વત્તા એક્સ કેટલા થશે, એકત્રીસ એક્સ, બરાબર આપણી સંખ્યા થઈ ગઈ। આગળ વાંચીએ, અંકોની અદલબદલ કરો, આમાં પણ અંકો અદલા બદલી કરવાના છે। ચલો અંકોની અદલ બદલ કરતા, ચાલો એકમનો અંક, હવે એકમનો અંક કયો થઈ જશે, થ્રી એક્સ, બરાબર અદલા બદલી કરી, અને દશકનો અંક થઈ જશે એક્સ। સંખ્યા આપણી પાસે કયા સ્વરૂપે છે, તો કે કોઈ પણ બે અંકની સંખ્યા હોય એ સ્વરૂપ હોય દસ ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક। દસ ગુણ્યા એક્સ વત્તા થ્રી એક્સ કેટલા થશે, આ તેર એક્સ। અદલા બદલી કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યામાં 88 ઉમેરતા થાય છે, શું કીધું, અદલા બદલી કરતા મળેલ સંખ્યા, મળેલ નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 88 મળે, એટલે આ બંનેને ઉમેરો તો 88 મળે છે, બરાબર। નવી સંખ્યા એટલે તેર એક્સ, એને મૂળ સંખ્યા એટલે એકત્રીસ એક્સમાં ઉમેરો તો 88 મળે। એકત્રીસ વત્તા તેર એટલે આ આવશે 44 એક્સ બરાબર 88, તો એક્સ બરાબર કેટલા મળી ગયા, માત્ર 2। આ એક્સની કિંમત મૂકી દો એટલે એકમનો અંક કયો થઈ જાય, 2, તો દશકનો કેટલો થશે, 3 એક્સ એટલે 6। સંખ્યાનું સ્વરૂપ કયું છે આપણું, 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક, 10 ગુણ્યા 6 વત્તા 2 62 આપણી સંખ્યા થઈ ગઈ, ક્લિયર। જો મિત્રો આજે મેં બહુ જ ઓછા દાખલા ગણાવ્યા, શું કામ, કારણ કે આજે બે દાખલા છે લાસ્ટમાં બે અંકની સંખ્યાવાળા, એ નવમામાં પણ આવે છે, દસમામાં પણ આવે છે, આ જ પદ્ધતિથી આવે છે, નાનો મોટો ફેરફાર સાથે આવે છે, તો શાંતિથી આ દાખલા સમજજો, પ્રેક્ટિસ બુકના જે દાખલા હું આપું એ ગણજો, જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી રિવિઝન કરવા માટે વિડીયો લેક્ચર જોતા રહેજો, ક્લિયર। ચાલો બેસ્ટ ઓફ લક બેટા।